जामनगर में सतत एक सप्ताह थी धीमी धारे वरसाद पड़ी रह्यो छे, परंतु आ वरसाद में पण जामनगरना रस्ताओ धोवाया छे। शहरना मुख्य मार्गो पर मस्त मोटा खाड़ाओनी संख्या वधी रही छे अने शहरना खोडियार कॉलोनीना मुख्य रोड पर खाड़ाओ पड़ता वाहन चालको मुश्किलमां मुकाया छे। वरसाद बंद रह्या बाद पण खाड़ाओ रिपेर करवानी कामगीरी हाथ धरवामां आवी नथी अने आथी स्थानिकोमां रोष जोवा मळी रह्यो छे। स्थानिकोए रस्तामां भ्રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ લગાવ્યા છે। જોઈ શકો છો કે એ રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે। જ્યારે કોઈને ઇમરજન્સીમાં નીકળવાનું થાય ત્યારે એમને બહુ હાલાકીનો સામનો કરવો, જેમ કે કોઈ 108 છે ને ઇમરજન્સી પેશન્ટ છે તો આવડાવડા મોટા ખાડાઓમાં છે, જ્યારે ગાડી હાલે છે ત્યારે પેશન્ટને પણ બહુ હાલાકીનો સામનો કરવો પડે છે। જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી થાય છે ત્યારે આ રોડ રસ્તામાં માત્ર ને માત્ર ખોટા દાયકાઓ કરવામાં આવે છે કે રોડ રસ્તાના સમારકામ ક્યાં છે, ખોટા કાગળ ઉપર બતાવવામાં પણ કોઈ પણ જાતના કામ કરવામાં આવતા નથી। દર વર્ષે ખાલી 2-3 ઇંચ વરસાદમાં હાલો બહુ સારો એવો વરસાદ હોય તો વાત અલગ છે ત્યાં, પણ સામાન્ય વરસાદમાં 2-3 ઇંચમાં પણ ખાડાનગર બની જાય છે અને દર વખતે એકને અને પાછી ખાડાનગર બની ગયા પછીની કામગીરી જે કરવાની એમાં પણ 4 મહિના અને અત્યારે ક્યારેક તો આવતું ચોમાસું આવી જાય ત્યાં સુધી પણ નથી થતું છે। એટલે માટે શાસક પક્ષના લોકોએ અને દરેકે જવાબદાર લોકોએ આમાં ધ્યાન જોવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આ બાબતમાં નિરાકરણ લઈ આવવું જોઈએ।